ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા તેમજ ઓડિટને લઈને માપદંડો અધિકૃત કરવામાં આવ્યા છે તે માટે અમદાવાદ ખાતે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાએ ઓડિટની પદ્ધતિ, એકરૂપતા અને સાતત્યના પ્રોત્સાહન આપવા અમદાવાદ ખાતે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાજેતરમાં 4 ઓડિટના માપદંડો ઓડિટ એજમેન્ટ, ઓડિટ પ્રોસેસ એન્ડ ડોક્યુમેન્ટ્સ, ફોર્મિંગ ઓફ ઓપિનિયન્સ અને સેક્રેટરિયલ ઓડિટ આ જાહેરાત કરવામાં આવી હતી, જેને લઈને કંપની સેક્રેટરિયલ પરીક્ષાને લઈ કયા કાયદા થશે તે અંગેની માહિતીની રજૂઆત કરવામાં આવી હતી. ICSI કંપની દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ સેક્રેટરી માપદંડોને એકીકૃત કરવામાં આવ્યા હતા. તેમાં સંવાદિત લાવવા માટે સ્ટાફ રાઇઝર કરવા માટે એકરૂપતા અને સાતત્યનો પ્રોત્સાહન આપવામાં 4 સેક્રેટરીએ માપદંડો જાહેર કર્યા છે. તેમાંથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ અને સેક્રેટરી સ્ટાન્ડર્ડ્સ અને જાહેરાત મિટિંગ માટે સેક્રેટરી સ્ટાન્ડર્ડ ને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને કાયદા પ્રમાણે 2013ની કલમ 118 હેઠળ ફરજિયાત બનાવવામાં આવ્યા છે. ડિવિડન્ડ અંગે સેક્રેટરીએ માપદંડો અને બોર્ડ દ્વારા ડિરેક્ટરના રિપોર્ટ અંગે સેક્રેટરીએ સ્ટાન્ડર્ડને કંપનીઓને સ્વૈચ્છિક રીતે અપનાવવાના રહેશે, તેમજ IDIN તથા યુનિક આઈડેન્ટિફિકેશન નંબર સિસ્ટમ દ્વારા બનાવવા આલ્ફા ન્યુમેરિક નંબર જે પ્રેક્ટિસ કરતા સભ્યો માટે રજિસ્ટ્રેશન ઓફ એસ્ટેટેશન સર્ટિફિકેટ સેવાની જાળવણી માટે સરળતા બનાવવાની છે. તે નકલી એસ્ટેટેશન સર્ટિફિકેશન અટકાવવાની સાથે UDIN સર્ટિફિકેશન સર્વિસની સંખ્યામાં નિયંત્રિત રાખવા સાથે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરાતી માર્ગદર્શિકાઓને પરિપૂર્ણ કરી શકાશે. તદુપરાંત વિશેષ સેવાઓની જરૂર હોય તેવા વ્યાપક તેમજ વિશિષ્ટ કુશળ ધરાવતા પ્રેક્ટિસ કરાતા કંપની સેક્રેટરી વચ્ચે કડીરૂપ બનવાનો પ્રયાસ છે, તેમજ વિદ્યાર્થીઓ પરીક્ષા સરળતાથી આપી શકે તે માટે ICPSE ડિસેમ્બર 2019ની સત્રથી પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં બીજા સેન્ટરની સાથે ગાંધીનગર અને વાપી એમ નવા 2 સેન્ટરો પણ ઉમેરવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓ નજીકના સેન્ટરમાં પરીક્ષા આપી શકે. વિદ્યાર્થીઓ વચ્ચેના અવરોધો દૂર થાય અને અવરોધો દૂર કરવા વધુ સારી રીતે સુવિધા પૂરી પાડવામાં આવી છે. લક્ષદ્વીપ, અંદમાન અને નિકોબાર ટાપુઓ, પૂર્વોત્તર રાજ્યો અને પાંડુચેરી સહિતના દેશોમાં અંતરાળીય વિસ્તારોમાં આવનારી લેતા સૌથી વધુ સ્ટડી અને સેન્ટર શરૂ કરાશે, જેમાં સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને શહીદોના સંતાનો કાયમી વિકલાંગના કિસ્સાઓમાં ભરતી અને સૈન્યની સર્વિસ નિવૃત્ત થવાનો અને ભારતીય હવાઈ દળના ભારતીય નીતિ અને આવા અર્ધલક્ષી દળોને SEC કોર્સમાં રજિસ્ટરી ફી માટે છૂટછાટ આપવામાં આવશે. ધ્વનિ પંચાલ, જલેશ ટીવી, અમદાવાદ. નમસ્કાર, મેરા નામ CS રંજીત પાંડે હૈ ઓર આજ યહાં પે પ્રેસ મીટ હમને આયોજિત કિયા થા ફાઉન્ડેશન ડે જો અમદાવાદ ચેપ્ટર કા હૈ હમારા ઉસકે અવસર પે મેં બસ છોટી છોટી જો નઈ ચીજે હૈ વો બ્રીફ કરના ચાહુંગા કે હમારે કંપની સેક્રેટરી ઇન્સ્ટિટ્યૂશન ને સેલ્ફ ગવર્નન્સ કો પ્રમોટ કરને કે લિયે 2 નયે ઇનિશિયેટિવ લિયે હૈ વો હૈ યુનિક ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર to be quoted by all the practicing company secretary in all the documents certified by them aur ek employee company secretary identification number ka concept aaya hai jo ki jahan pe bhi hum employment mein jayenge to ek unique number ko leke jayenge to ye 2 cheeze hain dusra examination ke part pe agar main bolna chahunga to gujarat mein humne 2 naye examination center ka shubharambh kiya hai gandhidham aur vapi mein પહેલે સુધી અમારે કઈ સારા એક્ઝામિનેશન સેન્ટર ચાલ રહે થે તો ટોટલ 8 એક્ઝામિનેશન સેન્ટર અમારે ગુજરાતમાં હો ચુકે હૈ અમદાવાદ, ગાંધીનગર, ગાંધીધામ, રાજકોટ, સુરત, વડોદરા, વાપી ઓર જામનગર. સો યે અમારે નયે એક્ઝામ સેન્ટર આયે હૈ. કુછ હમને અપને સેલ્ફ ગવર્નન્સ પર ઓર ભી ઇનિશિયેટિવ લિયે હૈ, લાઇક હમને ઓડિટિંગ સ્ટેન્ડર્ડ કો અબ મેન્ડેટરી કિયા હૈ. એક અપ્રેલ 2020 હમારા ઓડિટિંગ સ્ટેન્ડર્ડ મેન્ડેટરી હો જાયેગા. સારે કંપની સેક્રેટરીઝ ઇન પ્રેક્ટિસ કો ફોલો કરના પડેગા ઓડિટ કરતે હુએ સર્ટિફિકેટ. તો ઇસસે ક્યા હૈ કિ રિપોર્ટિંગ કા સ્ટેન્ડર્ડ બઢેગા તો કોર્પોરેટ ગવર્નન્સ ઓર અચ્છા હોગા હમારે ઉસમે.